નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય ઇંગ્લિશમાં આપણે આજ સુધીના વિડીયોમાં પાર્ટ 13માં એનું નામ છે વર્ડ બિલ્ડિંગ. એમાં આપણે ગયા વિડીયોમાં પાર્ટ 1 એટલે કે પાર્ટ 1માં આપણે ડે ઓફ ધ વીક, જે અઠવાડિયાના નામ હતા ને, એના સ્પેલિંગો સમજાવ્યા અને લખવા પણ મેં તમને આપ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, ડે ઓફ ધ વીક એટલે કે અઠવાડિયાના 7 નામો જે આપણે ઇંગ્લિશમાં લખ્યા અને તૈયાર કર્યા છે એનું થોડુંક આપણે રિવિઝન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો તમે તમારી ટેક્સ્ટ બુકની પાસે રાખો. ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 60 પર ધ્યાન આપો અને મારી સાથે તમારે પણ એ 7 પાના નામ બોલવાના છે. તો સૌથી પહેલાં જોઈએ SUNDAY, સન્ડે એટલે રવિવાર. સન્ડે પછી કયો વાર આવે મિત્રો? તો મંગળવાર, એટલે સોરી સોમવાર. FONDAY, મંડે એટલે સોમવાર. એના પછી ટ્યુઝડે, TUESDAY, ટ્યુઝડે એટલે મંગળવાર. એના પછી બુધવાર, બુધવારને ઇંગ્લિશમાં વેન્સડે કહેવાય, તો WEDNESDAY, વેન્સડે એટલે બુધવાર. એના પછી થર્સડે, THURSDAY, થર્સડે એટલે ગુરુવાર. ગુરુવાર પછી શુક્રવાર આવે, શુક્રવારનો સ્પેલિંગ શું થાય મિત્રો? FRIDAY, ફ્રાઈડે એટલે શુક્રવાર. અને સૌથી છેલ્લો સ્પેલિંગ છે સેટરડે એટલે કે શનિવાર, SATURDAY, SATURDAY, સેટરડે એટલે શનિવાર. વિદ્યાર્થી મિત્રો, આ છે આપણા સન્ડે મંડેના સ્પેલિંગો જે મેં તમને નોટબુકની અંદર લખવા અને તૈયાર કરવા પણ આપેલા છે અને એ તમારે લખી અને તૈયાર પણ કરવાના છે. આજે આપણે પાર્ટ 13માં પાર્ટ 2, જેનું નામ છે થિંગ્સ ઇન ધ કિચન. કિચન એટલે રસોઈ, થિંગ્સ એટલે વસ્તુઓ. હવે તમારા રસોડામાં જે જે પણ વસ્તુઓ હોય ને એના વિશે આજે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી ટેક્સ્ટ બુકની અંદર જોશો એટલે તમને ખ્યાલ આવશે, કારણ કે અંદર પિક્ચર આપેલા છે બધા. એ ચિત્રોમાં તમારી રસોડામાં જે જે પણ વસ્તુઓ છે એના ચિત્રો આપેલા છે. આપણે હવે એ વસ્તુને ઇંગ્લિશમાં શું કહેવાય એને એના વિશે આજે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં જુઓ ચિત્રોની અંદર સ્ટવ. સ્ટવ એટલે ચૂલો, જે ગેસની સગડી હોય ને, એ ગેસની સગડીને ઇંગ્લિશમાં સ્ટવ કહેવાય. STOVE, સ્ટવ એટલે ચૂલો. એના પછી જુઓ કુકરનું ચિત્ર આપ્યું છે. શેનું છે? કુકરનું. કુકરનું સ્પેલિંગ જોઈએ તો COOKER, કુકર એટલે કુકર. એના પછી છે ફ્રીજ. ફ્રીજ તો તમારે બધાને ઘરે હોય, તમે જોયેલું જ હશે. ફ્રીજનું સ્પેલિંગ જોઈએ FRIDGE, ફ્રીજ એટલે ફ્રીજ. એના પછી શું છે ચિત્રમાં? તો કે ડીશ છે. ડીશ એટલે કે થાળી છે, જે જમવા માટેની થાળી આવે ને, એ થાળીનો સ્પેલિંગ DISH, ડીશ એટલે થાળી. એના પછી છે વાટકો. વાટકાને ઇંગ્લિશમાં શું કહેવાય? બાઉલ કહેવાય, BOWL, બાઉલ એટલે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલા સ્પેલિંગો લખી અને તૈયાર કરવાના છે. હું તમને બોર્ડની અંદર એ સ્પેલિંગો લખાવું અને તમારે પણ મારી સાથે સ્પેલિંગો લખવાના છે અને સરસ રીતે નોટબુકની અંદર લખી અને તૈયાર પણ કરવાના છે. તો સ્ટવ એટલે ચૂલો, કુકર, ફ્રીજ, ડીશ, બાઉલ અને સ્પૂન, આ 6 સ્પેલિંગો તમારે નોટબુકની અંદર લખી અને
છે તો મારી સાથે તમે પણ ટેક્સ્ટ નોટબુક ની અંદર લખો. ચલો સૌથી પહેલો સ્પેલિંગ જોઈએ. સ્ટોપ S T O V E. સ્ટોપ એટલે ચૂલો. સ્ટોપ એટલે ચૂલો. એના પછી બીજો જોઈએ C ડબલ O K E R. કુકર એટલે ફરજિયાતપણે બધાએ આને તૈયાર પણ કરવાના છે.